ભાગ્યને કારણે આ દુનિયામાં સગા સંબંધી ભેગા પણ થાય અને સગા સંબંધી છૂટા પણ પડતા જાય. એક શ્લોક લખાણો ભાગવતમાં, ભૂતાનામિહ સંવાસઃ પ્રપાયામિવ સુવ્રતે. પ્રપાયામ એટલે પાણીનું પરબ. ભૂતાનામિહ સંવાસઃ, જીવ પ્રાણી માત્રને જે ભેગું રહેવાનું થાય, ઈ દૈવૈનૈકત્ર નીતાનામ ઉન્નીતાનામ સ્વકર્મભિ. હિરણ્યકશિપુ કહે છે કે માં, પોતાના કર્માનુસાર સગા સંબંધીઓ ભેગા પણ થાય અને સગા સંબંધીઓ જુદા પણ પડી જાય. માટે તું વિલાપ ન કરે. અને પછી હિરણ્યકશિપુ તપ કરવા માટે જાય છે કે વરાહ ભગવાને મારા ભાઈને માર્યો, હું વિષ્ણુનો બદલો લઈશ. અને તપ કરવા માટે મંદ્રાચલની ઘાટીમાં જઈને તપ કરે હિરણ્યકશિપુ. બ્રહ્માજી પ્રસન્ન થયા. બ્રહ્માજીએ કહ્યું કે વરદાન માગી લે, તારે જોઈએ તે. હિરણ્યકશિપુ કહે છે, ભૂતેભ્ય ત્વત વિસૃષ્ટેભ્ય મૃત્યુર્મા ભૂત મમ પ્રભો. બ્રહ્માજીએ માગવાનું કીધું તો હિરણ્યકશિપુ કહે, હે બ્રહ્માજી, તમારા દ્વારા સર્જેલા કોઈ પણ ભૂત પ્રાણી માત્રથી મારું મૃત્યુ ન થાય. આવું માગ્યું, ભૂતેભ્ય ત્વત વિસૃષ્ટેભ્ય મૃત્યુર્મા ભૂત મમ પ્રભો. ન ભૂમો નાંબરે મૃત્યુ ન નરેર્ન મૃગૈરપિ. પૃથ્વી ઉપર મારું મૃત્યુ ન થાય, આકાશમાં મારું મૃત્યુ ન થાય, મનુષ્યથી મારું મૃત્યુ ન થાય, પશુથી પણ મારું મૃત્યુ ન થાય, ઘરની અંદર મારું મૃત્યુ ન થાય, બહાર પણ મારું મૃત્યુ ન થાય, દિવસે મારું મૃત્યુ ન થાય, રાત્રે મારું મૃત્યુ ન થાય, પૃથ્વી ઉપર ન થાય, આકાશમાં ન થાય, દેવથી ન થાય, દાનવથી ન થાય, મનુષ્યથી ન થાય, પશુથી ન થાય, અસ્ત્રથી ન થાય, શસ્ત્રથી પણ મારું મૃત્યુ ન થાય. બ્રહ્માજીએ બધાય વરદાન દઈ દીધા. જા તથાસ્તુ. તમે જોજો, મોતથી બચવા હિરણ્યકશિપુએ કેટલા વરદાનો માગ્યા. અને જ્યારે હિરણ્યકશિપુ આવી રીતે તપશ્ચર્યામાં હતા ત્યારે ઇન્દ્રદેવ આવ્યા અને એમણે પાછળથી હિરણ્યકશિપુની પત્ની જે કયાધુ એમનું અપહરણ કરી લીધું. આ કિડનેપિંગ પહેલેથી ચાલ્યું આવે છે, એટલે એનું અપહરણ કરી અને ઇન્દ્રદેવ ચાલ્યા. એટલે રસ્તામાં નારદજી મળ્યા અને નારદજીએ ઇન્દ્રને એવું કહ્યું કે તું આ કયાધુને છોડી દે. ઇન્દ્ર કહે છે કે એના પેટમાં હિરણ્યકશિપુનું બાળક છે અસુર, એને હું મારી નાખીશ, પછી હું આ કયાધુને છોડી દઈશ. અને ત્યારે નારદજીએ એટલું કીધું કે એના પેટમાં અસુર નથી, એના પેટમાં તો ભગવાનનો મહાન ભક્ત છે. નારદજી આવું કીધું, એના પેટમાં તો ભગવાનનો મહાન ભક્ત છે. અને નારદજીએ જ્યારે આટલી વાત કરી એટલે ઇન્દ્રદેવે કયાધુને છોડી દીધી. પણ ભાગવતમાં એટલી વાત લખાણી કે જ્યારે એણે એનું સાંભળ્યું કે આ કયાધુના ઉદરમાં ભગવાનનો ભક્ત છે, ત્યારે ઇન્દ્રદેવે કયાધુને પરિક્રમા કરી છે. કયાધુને, આપણે ભગવાનને પ્રદક્ષિણા કરીએ ને, ઇન્દ્રદેવે કયાધુ હિરણ્યકશિપુની પત્નીને પરિક્રમા કરી, પ્રદક્ષિણા કરી છે. શું કરવા? કે આના ઉદરમાં ભગવાનનો મહાન ભક્ત છે. ભક્તનો હજી જન્મો નથી પ્રહલાદ. ભક્તની વાત સાંભળી અને સ્વર્ગના રાજા ઇન્દ્રએ પણ કયાધુને પરિક્રમા કરી. તમે વિચાર કરો ભક્તનું મહાત્મ્ય કેટલું હશે. એટલે અમારા બ્રહ્માનંદ સ્વામીએ કીધું, મોટો મહિમા રે જગમાં હરિજનનો. મોટો મહિમા રે જગમાં હરિજન. હરિનો જે જન હોય એનો મહિમા તો બહુ મોટો છે. ઇન્દ્રદેવે પણ પ્રહલાદની મા કયાધુને પરિક્રમા કરી છે. કયાધુને છોડીને જતા રહ્યા. નારદજી કયાધુને પોતાના આશ્રમમાં લઈ ગયા અને રોજ નારદજી છે તો સરસ મજાની કથા વાર્તા કયાધુને સંભળાવે, જ્ઞાનની વાતો કરે. આમ વાત કયાધુને કરે ને લક્ષ છે ઓલા બાળક ઉપર.
અને પ્રહલાદને પેટમાં હતા પ્રહલાદ ત્યારથી નારદજી આપેલું જ્ઞાન એ અને પ્રગટતું ગયું. એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા વાત લખે, ગર્ભવાસ માહીથી ગુરુ કર્યા મુનિ નારદને નિરધાર. જન્મ પછી ગુરુ નથી કર્યા નારદજીને પ્રહલાદે, ગર્ભવાસમાંથી માના ઉદરમાં હતા ત્યારથી એમણે ગુરુ કર્યા. ગર્ભવાસ માહીથી ગુરુ કર્યા મુનિ નારદને નિરધાર, નિશ્ચય કર્યું હરિ ભજશું તજશું સુખ સંસાર. ગર્ભમાંથી નક્કી કરી લીધું પ્રહલાદે કે ભગવાન ભજવાશે આ જન્મે કરીને અને સંસારના સુખ તરી દેવાશે. વલસમી આપણે આ કથા સાંભળીએ ને તો એમ થાય ઘણા ઘણા ની 80-80 વરે કોઈ ગુરુ ન હોય, અને પ્રહલાદે ગર્ભમાંથી ગુરુ ધારણ કર્યા. અને એટલા માટે તમે આમ જુઓ ને કે બાલ્યાવસ્થા ગર્ભાવસ્થામાં નારદજી મળી ગયા અસુર કુળમાં ભક્ત પ્રહલાદ થયા, એક સંત મળ્યા નારદ, તો આખી એની દિશા ને દશા બદલી નાખી ભાઈ. ઘણા ઘણા ને આમ ગુરુમાં એવું હોય કે જે સંતો મળે ને બધા ગુરુ કે, આમ એને બધા ગુરુ ને આમ એને કોઈ ગુરુ નહીં, કોક એક હોવા જોઈએ જે આપણને રોકે ટોકે કંઈક આપણું ઘડતર કરે, એવા કોક હોવા જોઈએ માથે, સારી સમજણ આપે, સારી શિખામણ આપે. ગર્ભવાસમાંથી ગુરુ ધારણ કર્યા છે. અને પછી તો પ્રહલાદ જ્યારે ઘરે આવ્યા કયાધુ, પ્રહલાદનો જન્મ થયો, 7 વર્ષના થયા એટલે હિરણ્યકશિપુએ એમના ગુરુઓને બોલાવ્યા, શંડ અને અમરક અને ગુરુપુત્રોને, અને એમ કહ્યું કે તમે આ બે જણા આને લઈ જાઓ અને આને આપણી આસુરી વિદ્યા ભણાવો. એટલે ગુરુપુત્ર શંડ અને અમરક આવ્યા અને પ્રહલાદ 7 વર્ષના થયા એટલે એને ભણવા બેસાડ્યા. હિરણ્યકશિપુ કહે છે કે આપણી આસુરી વિદ્યા આને ભણાવો, કારણ કે કુળમાં જે કુળમાં જન્મા હોય એવા સંસ્કારો જ આવે. બાપા ચોરી કરતા હોય એટલે કઈ છોકરાઓ પછી અહીંયા હરિશ્ચંદ્ર ન થાય, એ નાનપણથી એને એ જ સંસ્કાર હોય. બાઈ ચોરી કરતી હોય ને બાપા ચોરી કરતા હોય એટલે છોકરાઓ એ જ ચોરી કરતા જ થાય. જનરલી 5% અપવાદ નીકળે, આખું કુળ એવું અસુરનું. એટલે કહે છે કે આપણી આસુરી વિદ્યા ભણાવો. પ્રહલાદને ભણાવવા માટે લઈ ગયા, પણ પ્રહલાદને આસુરી વિદ્યા ભણવામાં રસ જ નહોતો, મોળું ભણાવે એમાં રસ જ નહોતો. અને પ્રહલાદે તો નક્કી કરી લીધું, મારે તો ભગવાન ભજવા છે, મારે આવી આસુરી વિદ્યા ભણવી નથી, મારે ભજવા ભગવાનને, તજવી વિષય સુખની આશ, દેહ ગેહ દારા દામથી અતિ થાવું છે ઉદાસ. પ્રહલાદ કહે છે કે મારે તો ભગવાન ભજવા અને વિષય સુખની આશા તજવી છે, દેહ ગેહ દારા દામથી અતિ થાવું છે ઉદાસ. એ વાત અસુરને વળી નહીં ગમે નિર્ધાર, માટે મારે એને નહીં મળે એવો કર્યો ઉર વિચાર. પ્રહલાદજી કહે છે કે આ તો અસુર છે મારા પિતા, મારે એને બનશે નહીં. એક વાત બહુ પાકી છે, હું ઘણી વાર બધાને હંપની વાત કરું, હળી મળીને રહેવાની વાત કરું, પણ આજે એક વાત એ બી તમને કરું કે અમુક ટકા પ્રકૃતિ મળતી હોય ને તો જ ભેગું રહેવાય, હાવ પ્રકૃતિઓ નોખી હોય તો પછી ભેગું ન હાલે. એ પછી ભાઈ ભાઈ હોય તોય ભલે, ને પતિ પત્ની હોય તોય ભલે, ને બાપ દીકરો હોય તોય ભલે, જેની બિલકુલ પ્રકૃતિને રુચિ ઉત્તર દખણ હોય તો એને ભેગું કેમ હાંકવું. અમુક આપણે કહીએ કે ભાઈ લેટ ગો કરવું, જાતું કરવું, સહન કરવું, પણ એ કેવું કે 80% પ્રકૃતિ બેયની મળતી હોય, 20-30% ન મળતી હોય તો એટલું આપણે જાતું કરવું જોઈએ, લેટ ગો કરવું જોઈએ અને ભેગું આંકવું જોઈએ. ભાઈ ભાઈ હોય, પાર્ટનર હોય, પતિ પત્ની હોય, બાપ દીકરો હોય કે સાસુ વહુ હોય, જે કોઈ હોય, અમારામાં ગુરુભાઈ ગુરુભાઈ હોય, ગુરુ ચેલો હોય, અમારે હોય ને, એટલે 70-80% પ્રકૃતિ મળતી આવતી હોય તો 20-30% એ આપણે જાતું કરી શકીએ. કોઈ ઓવર ક્ષમાવાળો માણા હોય તો 40% જાતું કરી શકે,
કોઈ ઈથી વધારે ક્ષમાવાળો હોય તો 50% 50-50, પણ 50-50% તો પ્રકૃતિ મળતી હોવી જોઈએ. પછી 20% જ પ્રકૃતિ મળતી હોય ને 80% જુદી પડતી હોય તો પછી ભેગું હાંકવું એ મુશ્કેલીવાળું કામ થઈ જાય. કારણ કે એકલાને શોષાવાનું રહે, એક ભાઈ છે તો બધું માફ જ કરી જતો હોય ને એક નોકરું લીધે જ જતો હોય, જેટલી મદદ કરે તો વારે વારે ધંધામાં નુકસાન કર્યા કરે ને, કાં દારૂ પીવામાં વાપરી નાખે ને, કાં જુગારમાં વાપરી નાખે ને, કાં ખોટા કામમાં વાપરી નાખે, ભાઈઓ પછી કેટલુંક સહન કરે, કેટલીક સપોર્ટ કરે, કેટલુંક એને આપે, પછી જો સુધરતો જ ન હોય તો સ્વામિનારાયણ ભગવાને એક વાત એ પણ કીધી કે કર્યા કૃત્યને જે ન જાણે એને કૃતજ્ઞ જાણવો અને કૃતજ્ઞનો ત્યાગ કરી દેવો.